भूजमां एक रिक्षा चालके सेवानी वहावी छे सरवाणी। जे काम तंत्र नथी करी शकतुं ते काम रिक्षा चालक गणतरीनी मिनिटोमां करी बतावे छे। ભુજના આ દ્રશ્યો નિહાળી પહેલી નજરે તમને થશે કે ભુજ નગરપાલિકા તંત્ર દ્વારા રોડ પર ખાડા પૂરવાનું કામ ચાલતું હશે। રોડની સુખાકારી આપવાનું કામ તંત્ર નહીં પરંતુ એક રિક્ષા ચાલક કરી રહ્યા છે। જી હા, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના શબ્દો, વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીઢ પરાઈ જાણે રે, ને સાર્થક કરતું કાર્ય ભુજના રિક્ષા ચાલક હાજીભાઈ લંગા કરી રહ્યા છે। સામાન્ય રીતે વરસાદ બાદ રસ્તાઓ ધોવાઈ જતા ખાડા પડવાને કારણે અનેક નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે, ત્યારે તંત્ર ખાડા પૂરવાની કામગીરી કરે કે ન કરે, પરંતુ વહીવટી તંત્રનું ખાડા પૂરવાનું કામ અને નિસ્વાર્થ ભાવે સેવાના ભાગરૂપે ભુજના એક રિક્ષા ચાલક કામ કરતા જોવા મળ્યા। હાજીભાઈ દરરોજ સવારે એક કલાક સુધી શહેરના વિવિધ રસ્તાના ખાડા જે છે તે પૂરવાનું કામ કરે છે। તેમના સાથી રિક્ષા ચાલકો સાથે તે કામ કરે છે। શહેરના માર્ગો પર ચાલતા વાહન ચાલકોને હાલાકી ન પડે તેવા હેતુથી તેઓ આ કાર્ય કરી રહ્યા છે। હજીભાઈની સાથે સેવા કાર્યમાં તેમના અન્ય 4-5 રિક્ષા ચાલક મિત્રો પણ જોડાયા છે। શહેરમાં રહેલા ખાડાઓ દૂર કરવા માટે શહેરના સેવાભાવી રિક્ષા ચાલક હાજી લંગા આગળ આવ્યા છે અને માત્ર માનવ સેવાના આશયથી તેઓ મિત્રોના સાથ સહકાર સાથે ખાડાઓ પર ડામર પાથરવાનું કામ કરી રહ્યા છે। આટલાથી હાજીભાઈની સેવા અટકતી નથી। કચ્છના ભુજમાં હાજીભાઈની રિક્ષા હાલતી ચાલતી એમ્બ્યુલન્સથી કમ નથી। રિક્ષામાં પ્રાથમિક સારવારની કીટ અને પાણીનું કુલર પણ સાથે રાખે છે। છેલ્લા 30 વર્ષથી બાળકોને શાળાએ લેવા મૂકવાનું કામ રિક્ષા ચાલક કાર્ય કરી રહ્યા છે અને તેમણે એક મહિલાને રોડ પર ખાડાના કારણે પડતા જોયા, જેના કારણે તેમણે આ સેવા કાર્ય ચાલુ કરવાનું વિચાર્યું। આમ તો મગર જોઈને જ લોકોનો પરસેવો છૂટી જાય છે, પરંતુ આજે અમે તમને એક એવા વ્યક્તિ સાથે મુલાકાત કરાવીશું જેની મગર સાથે છે ગાઢ દોસ્તી। આમ તો મગર જોઈને ભલભલા ઉભી પૂંછડીએ ભાગે, પરંતુ ગીર સોમનાથના સવની ગામ નજીક માતાજી મંદિરના મહંત જીવા ભગતને મગર સાથે છે અનોખી દોસ્તી, જેને મગરથી ડર નહીં પરંતુ મગરથી છે પ્રેમ। વેરાવળ નજીક સવની ગામ પાસેના ખોડિયાર મંદિરના મહંત જીવા ભગત મગરને પોતાના હાથેથી ખોરાક આપે છે। મંદિરમાં સેવા પૂજાનું કામ કરતા જીવા ભગતે નદીમાં રહેલી મગરને શીતલ નામ આપ્યું છે। જ્યારે પણ જીવા ભગત માછલીઓને ખોરાક આપતા ત્યારથી નિત્યક્રમ પ્રમાણે મગરને પણ ખોરાક આપી રહ્યા છે। શીતલ નામ પોકારતા જ મગર દોડતી આવે છે, પરંતુ વર્તમાન સમયમાં ચોમાસામાં ભારે વરસાદને કારણે નદીમાં પૂર આવતા ગુનામાં મગર જોવા મળતી નથી, જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તે 1 વર્ષ પૂર્વેનો હોવાનું પણ જણાવી રહ્યા છે। સામાન્ય રીતે મગર હિંસક પ્રાણી છે, પરંતુ અહીં શીતલ નામના મગર સાથે જીવા ભગતનો આત્મીય નાતો બંધાઈ ગયો છે। પ્રેમ અને લાગણીનું ઉત્તમ ઉદાહરણ જીવા ભગત અને શીતલના સંબંધમાં જોવા મળે છે। નર્મદા અને ભરૂચ પંથકમાં રહેતા આદિવાસીઓની જીવનશૈલીથી પ્રભાવિત થયા ભારતીય સિવિલ સર્વિસના ટ્રેની અધિકારીઓ। નર્મદા જિલ્લાના આદિજાતિ સમુદાયની જીવનશૈલી અને આજીવિકા અંગે શૈક્ષણિક પ્રવાસે આવ્યા છે ટ્રેની અધિકારીઓ। લબાસના મસૂરીના ભારતીય સિવિલ સર્વિસના ટ્રેની અધિકારીઓએ દેડિયાપાડાના સામોટ અને ડુમખલ ગામની મુલાકાત લીધી। અહીં રહેતા આદિવાસી સમાજના લોકોની જીવનશૈલી જોઈ ટ્રેની અધિકારીઓ પ્રભાવિત થયા। આદિવાસીઓ અનોખા છે, તેમના ખાનપાન, જીવનશૈલી અને સંસ્કૃતિ પણ અનોખી અને સમૃદ્ધ છે। ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા આદિજાતિ સમાજના દીકરા દીકરીઓ હવે ઉચ્ચ અભ્યાસ કરીને ઉજ્જવળ ભવિષ્યની રાહ કંડારી રહ્યા છે। જેવી બાબતોનો અભ્યાસ કરી હવે DDO કલેક્ટર બનીને આ IAS તાલીમાર્થીઓ આદિવાસી જિલ્લાઓમાં સેવા બજાવી સમાજના વિકાસને ગતિ આપશે। આદિવાસી બાળકો જોડે વૃદ્ધ મહિલાઓ સાથે યુવાનો સાથે મુલાકાત કરી ફોટા પડાવી યાદગારી પણ બનાવી। નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ આ ટ્રેની IAS સાથે બ્રીફિંગ સેશન યોજીને ઉત્સાહપૂર્વક કામગીરી કરવા પ્રોત્સાહિત કરી શુભકામનાઓ પાઠવી હતી। અમદાવાદમાં ટ્રાફિક પોલીસની મહેનત લાવી છે રંગ, પોલીસની સરાહનીય કામગીરીના કારણે અકસ્માતોમાં થયો છે ઘટાડો। અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે। અમદાવાદ શહેર પોલીસ દ્વારા ટ્રાફિકની સમસ્યા નિવારવા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા। ટ્રાફિક પોલીસે મોટાભાગે રોડ એન્જિનિયરિંગ સહિતની બાબતોમાં સુધારો લાવ્યો, જેના પરિણામે અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો। ખાસ કરીને CTM 4 રસ્તા, નરોડા પાટિયા, કૃષ્ણનગર સહિતના 4 રસ્તાઓ પર જ્યાં સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા જોવા મળતી હતી,
ત્યાં ટ્રાફિક હળવો થયો, સાથે જ અકસ્માતોમાં પણ ઘટાડો થયો. જ્યાં જ્યાં સૌથી વધુ ટ્રાફિક રહેતો હતો ત્યાં પોલીસે કેટલાક ડાયવર્ઝન પણ આપ્યા છે, જેને પરિણામે ટ્રાફિકની સમસ્યા નિવારવામાં મહદઅંશે સફળતા પણ મળી છે. જો ગત વર્ષના અકસ્માતોની સંખ્યા પર નજર કરીએ તો વર્ષ 2022માં અકસ્માતો 191 કેસ આવ્યા, જ્યારે વર્ષ 2023માં ઘટીને 176 કેસ નોંધાયા. આ જ રીતે શહેરના અન્ય પોઈન્ટ પર પણ ટ્રાફિક હળવો કરવા પ્રયાસ કરવામાં આવશે. અમદાવાદમાં 45 દિવસથી તપ કરનાર જૈન તપસ્વીઓએ કર્યા પારણા, જોવા મળ્યા ભાવુક દ્રશ્યો. અમદાવાદમાં જૈન તપસ્વીઓનો પારણા કાર્યક્રમ યોજાયો. ગચ્છધિપતિ આચાર્ય ફૂલચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ અને ફૂલદર્શન વિજયજી મહારાજ સાહેબ આદિથાણાની શુભ નિશ્રામાં 351 તપસ્વીઓએ પારણા કર્યા. અમદાવાદમાં બિરાજમાન આચાર્ય સાધુ સાધ્વીજી ભગવંતો શ્રાવક શ્રાવિક તેમજ મોટી સંખ્યામાં જૈન ભાઈ બહેનો પણ હાજર રહ્યા હતા. અમદાવાદના વાસણા વિસ્તારમાં ગૌતમ સ્વામી સંઘ ભક્તિ પ્રેમ નગરી ખાતે આ પારણાનો પ્રસંગ યોજવામાં આવ્યો હતો. 45 દિવસથી તપ કરનાર 7 વર્ષના તપસ્વીથી લઈને 77 વર્ષના વડીલોએ તપ બાદ પારણાનો લાભ લીધો. રાજકોટ 5 દિવસ બની જશે કૃષ્ણમય, લોકમેળાના રંગમાં રંગાશે રંગીલું રાજકોટ. આ માટે તૈયારી થઈ ગઈ છે પૂર્ણ, ત્યારે આ વખતે રાજકોટના લોકમેળાના કેવા હશે રંગ જુઓ. રાજકોટ જન્માષ્ટમીના રંગમાં રંગાવા લાગ્યું છે. રંગીલા રાજકોટમાં જામશે 5 દિવસ લોકમેળાની રંગત. રાજકોટમાં દર વર્ષે રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાતા મેળાને લઈને તૈયારી થઈ ગઈ છે પૂર્ણ. હવે મેળો શરૂ થાય તેની ગણાય છે ઘડીઓ. તંત્ર મેળા માટે થઈ ગયું છે સજ્જ. રંગીલા રાજકોટની આગવી ઓળખ એટલે પ્રતિ વર્ષ રેસકોર્સ મેદાનમાં યોજાતો લોકમેળો. ચાલુ વર્ષે તો તારીખ 5-9 સપ્ટેમ્બર એમ 5 દિવસ સુધી રસરંગ લોકમેળો યોજાશે. આ મેળામાં ધંધો રોજગાર કરવા માટે 355 સ્ટોલ અને પ્લોટની ફાળવણી લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા થઈ છે, જે પૈકી રમકડાના 178 સ્ટોલ, ખાણીપીણીના 14 સ્ટોલ, મધ્યમ ચરકડીના 4 સ્ટોલ, નાની ચરકડીના 58 પ્લોટ ડ્રો સિસ્ટમથી ફાળવવામાં આવ્યા છે, જ્યારે ખાણીપીણીના 37 સ્ટોલ, યાંત્રિકના 44 પ્લોટ, આઈસ્ક્રીમના 16 પ્લોટ, ફૂડ કોર્ટના 3 પ્લોટ, 1 ટી કોર્નર પ્લોટ હરાજીથી ફાળવવામાં આવ્યા. લોકમેળામાં લોકોના મનોરંજન માટે વિવિધ સભર સાંસ્કૃતિક કાર્યક્રમો માટે આકર્ષક ડોમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. લોકમેળામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે 3 ડીસીપી, 10 એસીપી, 28 પીઆઈ, 81 પીએસઆઈ, 1067 પોલીસ, 77 એસઆરપી સહિત કુલ 1266 જેટલા પોલીસ સ્ટાફ તૈનાત કરાશે. આ ઉપરાંત 100 ખાનગી સિક્યુરિટી ગાર્ડ ફરજ બજાવશે. જનતાની સુરક્ષા માટે 18 વોચ ટાવર ઉપર સીસીટીવી કેમેરાથી વોચ રખાશે. લોકોની સુરક્ષા માટે રસરંગ લોકમેળાનું રૂપિયા 4 કરોડનો વીમો પણ લેવામાં આવ્યો છે. 4 જગ્યાએ જાહેર શૌચાલયની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રભરના ગામડાઓમાંથી આવતી પ્રજાને જુદી જુદી 17 જગ્યાએ ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. 15 લાખ લોકો આ મેળો માણશે તેવો અંદાજ છે.